નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમ રોહિતની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે જે લોકોએ હમણાં, એટલે કે જે મિત્રોએ હમણાં આઈટીઆઈ પાસ કરેલું છે, તેને 12 પાસનું સર્ટિફિકેટ મળશે. માત્ર ફક્ત એક ઇંગ્લિશનું પેપર આપવાથી મિત્રો તેને 12 પાસનું સર્ટિફિકેટ મળશે. અને તે ફોર્મ ભરવાની તારીખ હવે લંબાવવામાં આવી છે, એ બાબત આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો જોઈએ મિત્રો કે GSEB એટલે કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા તે બહાર પાડવામાં આવ્યું છે કે મિત્રો આઈટીઆઈને વિદ્યાર્થીઓને ધોરણ 12માં અંગ્રેજી વિષયની પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી છે, તે બાબતે વિડીયો છે. તો આપણે આગળ વાત કરીએ આપણે આ વિડીયોની અંદર કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબાર યાદી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર યાદી જણાવે છે કે સરકારશ્રીના શિક્ષણ વિભાગમાં તારીખ 25/6/2019 ઠરાવ ક્રમાંક MSB/12/19/550/6 અનુસાર ધોરણ 10 બાદ આઈટીઆઈનું 2 વર્ષનું કે તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કોર્સ ચાલુ વર્ષે પૂર્ણ કરેલ હોય અને તે માટેની NCVT એટલે કે મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ કે GCVT એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગની આગામી જુલાઈ સપ્ટેમ્બર 2020માં લેવાનાર પરીક્ષામાં ઉપસ્થિત થનાર હોય તેવા વિદ્યાર્થીઓ જો HSC એટલે કે મિત્રો ધોરણ 12ના સામાન્ય પ્રવાહ પૂરક 2020ની પરીક્ષામાં અંગ્રેજી 013 અને 006 વિષય માટે ઉપસ્થિત થવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ તારીખ 13/7/2020 રોજ બપોરે 12 કલાકથી 23/7/2020 રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. જે આપણે હવે તારીખ લંબાવવામાં આવી છે કે મિત્રો, જે 23 તારીખે પૂરું થઈ જવાનું હતું તે તારીખ 25/7/2020 સુધી લંબાવવામાં આવી છે, જેની સંબંધીઓએ નોંધ લેવી. અને મિત્રો, રહેઠાણની નજીક કોઈપણ ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે જોડાયેલી સામાન્ય પ્રવાહની ઉચ્ચ માધ્યમિક શાળા મારફતે www.gseb.org અથવા તો HSCExamRegister.gseb.org પરથી ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું રહેશે. આઈટીઆઈના વિદ્યાર્થીઓ ધોરણ 12ના પૃથક પરીક્ષાર્થી હોવાથી રહેઠાણની નજીકના શાળાએ કોઈપણ આઈટીઆઈના પૃથક પરીક્ષાર્થીઓને આવેદનપત્ર ભરી આપવામાં આવશે, જેની તમામ આચાર્યશ્રીઓએ ખાસ બાબત આગળ વાત કરી કે આ સાથે સામેલ નિયત નમૂનાનું બોનાફાઇડ સર્ટિફિકેટ તેઓ જે આઈટીઆઈ સંસ્થામાં ભણતા હોય તે સંસ્થામાંથી મેળવી ધોરણ 10ની માર્કશીટ અને LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટની નકલ સાથે શાળામાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે HSC પૂરક 2020ની પરીક્ષા માટેના બોનાફાઇડ સર્ટિફિકેટનો નિયત નમૂનો આ સાથે સામેલ છે. પરીક્ષાર્થીઓએ આવેદનપત્રમાં ભરવા માટે શાળાને જે માહિતી જોઈએ તે નિયત નમૂનામાં આપવાની રહેશે. આવેદનપત્ર ભરવા અંગેની સૂચનાઓ વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવશે. શાળાઓએ તેનો અભ્યાસ કરી જરૂરી ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓ પાસેથી મેળવી અપલોડ કરી આવેદનપત્ર ભરવાનું રહેશે. તો ત્યારબાદ જોઈએ આપણે કે ચાલુ વર્ષની NCVT કે GCVT એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ કે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થી કે જે HSC પૂરક 2020ની પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે, તેમજ માત્ર અંગ્રેજી વિષય માટે જ લેવામાં આવશે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ઈચ્છે તો અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે બીજી ભાષા અથવા તો છઠ્ઠી ભાષા એ બંનેમાંથી કોઈ પણ એક વિષયની પરીક્ષા આપી શકશે. આવેદનપત્રમાં દર્શાવેલ વિષય મુજબનું પ્રશ્નપત્ર પણ આપવામાં આવશે, જેનું ખાસ નોંધ રહેશે. અને મિત્રો, એક નોંધ પણ આપી છે, તે પણ આપણે જોઈ લઈએ કે કન્યા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ ફી ભરવાની રહેતી નથી, જ્યારે કુમાર વિદ્યાર્થીઓએ ફી ₹140 ભરવાની રહેશે. બીજું જોઈએ કે અગાઉ આઈટીઆઈ પાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક 2020 પરીક્ષા માટે પાત્ર રહેશે નહીં. એટલે કે મિત્રો, હમણાં જ જે ચાલુ વર્ષે જેને પૂરું કર્યું છે આઈટીઆઈ એ જ પરીક્ષા દઈ શકે. ફક્ત ચાલુ વર્ષ જુલાઈ સપ્ટેમ્બર 2020માં છેલ્લા સેમેસ્ટર અથવા વર્ષમાં આઈટીઆઈ પરીક્ષા માટે ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ જ પાત્ર રહેશે. ત્યારબાદ જોઈએ કે બોર્ડની કચેરી ખાતે રૂબરૂ અથવા તો ટપાલ કે ઓફલાઈન આવેદનપત્રો ભરી શકાશે નહીં. એટલે કે મિત્રો, આ તમારી બધી અરજી જે ઓનલાઈન છે. મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી ત્યારબાદ બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતી રહે.